દેશમાં કોરોના આતંક મચાવી રહ્યો છે ત્યારે ડીસામાં આજે તંત્ર ફૂલ એક્શનમાં જોવા મળ્યું હતું. નોવેલ કોરોનાને લઈ વિશ્વના 192 દેશોમાં મૃત્યુઆંક 15,000 સુધી પહોંચી ગયો છે. ત્યારે આ મહામારીને નાથવા માટે વિશ્વ સહિત ભારત દેશ પણ સતર્ક બની ગયો છે. કોરોનાને પગલે ભારત જેવા દેશમાં અનેક રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવી રહ્યા છે અને આથી તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને કચ્છ બાદ આજે બનાસકાંઠા જિલ્લામાં પણ 144નો કડક અમલ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રની તકેદારીના ભાગરૂપે આજથી જ બનાસકાંઠા જિલ્લામાં 144ની કલમનો કડક અમલ શરૂ કર્યો છે. જિલ્લામાં આજે બપોરના 3 વાગ્યાથી ડીસા શહેરમાં પણ પોલીસ તંત્ર કામે લાગી ગયું હતું અને શહેરમાં લાઉડ સ્પીકર સાથે દુકાનો બંધ કરાવવાની અપીલ કરતું નજરે પડ્યું હતું. સાથે સાથે તંત્ર અને પોલીસે લોકોને પણ ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. ડીસામાં પણ 144ના કડક અમલને લઈ માત્ર મેડિકલ સ્ટોર, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો અને હોસ્પિટલ ખુલ્લી રહેશે. આજે બપોરના ડીસાનો શું હતો નજારો તે જુઓ. ગુજરાતમાં કોરોનાની ઇફેક્ટને પગલે લોકડાઉન કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે બપોર બાદ લોકડાઉનની કામગીરીમાં તંત્ર વ્યસ્ત જોવા મળ્યું હતું. તંત્રના અધિકારીઓ પોલીસ સ્ટાફ સાથે શહેરના મુખ્ય બજારોમાં ઉતરી પડ્યા હતા અને શહેરમાં ચાલતી દુકાનોને બંધ કરાવી હતી. અત્યારે તમે જોઈ શકો છો ડીસા શહેરમાં માત્ર જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી છે, જેમાં દવાની દુકાન, કરિયાણાની દુકાન અને હોસ્પિટલનો સમાવેશ થાય છે, જ્યારે બાકીની તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસ વધારે પડતો વકરે નહીં અને બનાસકાંઠા જિલ્લામાં પણ તેના શંકાસ્પદ કે પોઝિટિવ કેસ સામે ન આવે તેની સતર્કતાના ભાગરૂપે તંત્ર અત્યારે એક્ટિવ બન્યું છે અને એક્ટિવ મોડમાં આવી અને તંત્ર દ્વારા તમામ જડબેસલાક બંધ કરવાની કામગીરી ચલાવવામાં આવી રહી છે. અને અત્યારે તંત્ર પોલીસના જવાનો પણ ઠેર ઠેર પહોંચી ગયા છે અને દુકાનો બંધ કરાવી રહ્યા છે, દુકાનદારોને સમજાવી રહ્યા છે, રાહદારીઓને પણ સમજાવી રહ્યા છે કે તેમના દ્વારા શહેરમાં જે કટોકટી જેવો માહોલ જામ્યો છે તેમાં ગભરાવાની જરૂર નથી અને માત્ર સરકારની ગાઈડલાઇનને સમર્થન આપી અને તેનું પાલન કરવાનો સમય છે અને શહેરમાં આ રોગ વધારે ન વકરે તે માટે અત્યારે તંત્ર પણ હિલચાલમાં આવી ગયું છે. લોકો પણ સ્વયંભૂ રીતે પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે ડીસા શહેરની તમામ દુકાનો, મોટાભાગની દુકાનો કે જે બંધ છે અને માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ અત્યારે શરૂ જોવા મળી રહી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ડીસામાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે સતર્કતા દર્શાવીને ડીસા શહેરમાં તેમજ તાલુકામાંથી 584 લોકોને શંકાના આધારે હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારો સહિત ગામડાઓમાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના બીડી પાર્ક, સ્નેકવુન સોસાયટી સહિત અન્ય વિસ્તારોમાં ફરીને બહારથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. લોકોમાં કોરોના લઈ જાગૃતિ આવે તે બાબતના તમામ પ્રયાસો અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જિલ્લાનું તંત્ર આ વાયરસ સામેની લડાઈમાં સજ્જ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આ દેશ હિતની લડાઈમાં નાગરિકોએ પણ સાથ અને સહકાર આપવો જરૂરી છે. ડીસા નગરપાલિકા પણ કોરોનાને લઈ હરકતમાં આવી ગઈ છે અને આજે ડીસાના વિવિધ વેપારી એસોસિએશન સાથે પાલિકા કચેરી ખાતે જ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વેપારીઓએ આગામી 31 માર્ચ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે નગરપાલિકાના સભાખંડની અંદર ડીસા શહેરના મર્ચન્ટ એસોસિએશન, વિવિધ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખશ્રીઓને અત્રે હાજર રાખી અને આ રોગનું વધુ ફેલાવો ના થાય એ સંદર્ભે તેમના તમામ સંસ્થાનો બંધ રાખવા માટે સૂચિત કરવામાં આવ્યા છે અને તમામ વેપારી એસોસિએશન પોઝિટિવ રીતે હકારાત્મક અભિગમ અપનાવી અને નગરપાલિકાને સુરમાં સૂર મિલાવી અને પોતાના તમામ દુકાનો બંધ રાખવાની ખાતરી આપી છે, જે બાબત માટે આજે સર્વેને અત્રે ભેગા કરવામાં આવેલા હતા. અત્યારે સૈદ્ધાંતિક રીતે 30 માર્ચ સુધી આપણે બંધ રાખવા માટે આહ્વાન કરેલું છે. આગળથી સરકારી કોઈ સૂચના આવશે તો આ જે બંધનો પીરિયડ છે, કર્ફ્યુ પીરિયડ, એ વધુ આગામી સમય માટે લંબાવવામાં આવશે. તો આ તરફ પાલિકા અને તંત્ર દ્વારા ડીસામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવે તે પહેલાં ડીસામાં પ્લાસ્ટિક એસોસિએશને તંત્રની કામગીરીને સહકાર આપવા માટે અગાઉથી જ પોતાના ધંધા રોજગાર આગામી સમયમાં બંધ કરવાનો નિર્ણય લઈને કોરોના સામેની લડાઈમાં પોતાનું સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું હતું. આજે પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા જે કોરોના વાયરસ ચાલી રહ્યો છે એના સંદર્ભની અંદર સરકાર જેટલી વાર હુકમ નહીં આપે એટલી વાર બંધ રાખેલો છે અને પબ્લિકને પણ અમે બનાસકાંઠા જિલ્લા પબ્લિકને પણ કહીએ છીએ કે સાવચેતી રૂપે પોતપોતાના ઘરે રહે ને આ મહામારીના રોગ સામે લડવાનું છે. એટલે આ મહામારીના રોગ સામે લડીને આપણે જીત મેળવવાની છે એટલે માટે હું બનાસકાંઠા પબ્લિકને પણ હાથ જોડીને પ્લાસ્ટિક એસોસિએશન વતી વિનંતી કરું છું કે પોતપોતાના ઘરે રહો અને આ મહામારીના રોગ સામે લડવા માટે તૈયાર રહો એવી પ્લાસ્ટિક એસોસિએશન વતી, બધા વેપારી વતી, ડીસા તાલુકા વતી હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું.
નોવેલ કોરોના ખૂબ જ ગંભીર વાયરસ છે અને આ વાયરસને પગલે વિશ્વના 192 દેશોમાં અંદાજિત 15,000 લોકોએ જીવ ગુમાવી દીધા છે. ત્યારે આ વાયરસના સંક્રમણને અટકાવવા માટે વિશ્વના કેટલાય દેશો લોકડાઉન થઈ ગયા છે. આ ઉપરાંત દેશના અનેક રાજ્યો પણ આજથી લોકડાઉન થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાક લોકો આ વાયરસને લઈ જરા પણ ગંભીર જોવા નથી મળી રહ્યા અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા અમલી બનાવવામાં આવેલી કલમ 144નો ભંગ કરી રહ્યા છે. આ ખૂબ જ ખતરનાક બાબત છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની જનતાને દેશહિત અને લોકહિત માટે અપીલ કરી રહી છે કે જિલ્લાની સમજુ પ્રજા સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી ગાઈડલાઈનનું પાલન કરે અને ઘરમાં જ રહે. સરકાર અને તંત્ર જ્યારે આ વાયરસને અટકાવવા માટે આટલા પ્રયાસો કરી રહી હોય ત્યારે લોકોએ પણ સમજવાની જરૂર છે. આ સમય છે દેશ સેવાનો અને કોરોનાને લઈ ગંભીર બનવાની જરૂર છે. તમે કલ્પના કરો કે કોરોનાનો આતંક વિશ્વના વિકસિત દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને એ દેશોની વસ્તી એકબીજાને મળવાનું પણ ટાળતી હોય છે. તેમ છતાં ત્યાં આ વાયરસ આટલી તબાહી મચાવી શકતો હોય તો ભારતની વાત શું હોઈ શકે? કારણ કે આપણો દેશ એક સોશિયલ દેશ છે અને અહીં લોકો એકબીજાને મળતા હોય છે અને કદાચ જો આ મહામારી આપણા દેશમાં ફેલાઈ ગઈ તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. આપણા માટે સારા સમાચાર એ છે કે હજુ સુધી કોરોનાના ભારતમાં અન્ય દેશો જેટલો સંક્રમિત થયો નથી. ત્યારે દેશમાં કોરોના સંક્રમિત થાય તે પહેલાં દેશની જનતાએ દેશ હિત માટે જાગવાની જરૂર છે અને સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી રહી છે તેનું પાલન કરવું પણ જરૂરી છે. આશા રાખીએ કે ભારતમાં કોરોના સંક્રમિત ન થાય, પરંતુ સાવચેતી રાખવી આપણા હાથમાં છે. કોરોના ત્યાં સુધી તમારી નજીક નહીં આવે જ્યાં સુધી તમે તેને લેવા બહાર ના જાઓ. એટલે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવે છે કે થોડા દિવસ ઘરમાં રહેવાથી જો આ વાયરસની ચેન તોડી શકાય તો તે કરવા જિલ્લાની જનતાએ આગળ આવીને સ્વયંભુ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કારણ કે કોરોના એક લાઇલાજ બીમારી છે અને હજુ સુધી તેની કોઈ રસી પણ શોધાઈ નથી. આપણા દેશના વૈજ્ઞાનિકો તેના પર દિવસ રાત રિસર્ચ કરી રહ્યા છે અને વિશ્વાસ છે કે આપણા વૈજ્ઞાનિકો તેની રસી શોધી કાઢશે. પરંતુ જ્યાં સુધી રસી ના શોધાય ત્યાં સુધી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને તંત્રને પૂરતો સહકાર આપે તેવી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લાના તમામ દર્શકોને અપીલ કરવામાં આવે છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.